તમારે આ શ્રીવિધિ તમારા ખેતરમાં કારણ ના કરો તમે અચ્છા ઓણીસ નવી કરીએ તો આનામાં આજે આ તમે ધોળા ને પહેલા ડિબ્બે લગાડી રહ્યા છીએ તે ઈ તમે ક્યાંથી બી લાવો ડોક્ટર સિસ્ટર કને મળી જાય અચ્છા તે આનંદપુરી મળી જાય આનંદપુરી મળી જાય અગર કેને કાગળ આનંદપુર સિટી પડતું હોય તો ક્યાંથી બી લાવે આનંદપુરી સિટી પડતું હોય આપણે આ ગામમાં ડોક્ટર હોય સિસ્ટર હોય એને પણ મળી જાય એને કણ મળી જાય અચ્છા તો આ તે આગળ હરતે લગાડવા આ તે રાતુ ડિબ્બુ ને આ તોળો ડિબ્બુ કે આ તે ડોક્ટર કને મળી જાય પણ આને પછી આ ગિરીશ કામ લાવવું એ દુકાન છે આનંદપુરી મળી જાય દુકાને એની કઈ રીતે લગાડવા હું સાવધાની રાખવી પડે આને લગાડવા બદલે આમ બઢિયા તૈયાર કરી લે આવી તરીકે થકીને બઢિયા લગાડજો તોળાને લગાડી દેવું હુકાવા દેવું પડે કે ડાયરેક્ટ લગાડી દેવું ના હુકાવા દેવું પડે હુકાવા દેવું પડે ખર્ચો કેટલો આવે આ ગ્રીસ લગાડવાનો આગો પૂરો કરો આપણે ખેતરમાં કેટલો ખર્ચો આવે ખર્ચો તે આવે તારે તો કમેસ આવે વધારે ને આવે હા હા ચલો ઠીક હે તો આદ લગાડવાનો આ લાકડી તો આપણે હવાડાની ગમે તી સાલી જી લાકડ કોઈ બી ની લાકડી સાલી જા કોઈ બી લાકડી છે લગાડી પૂરા ખેતર માં લગાડી પૂરા ખેતર માં લગાડો થી શું ફાયદો રે કીટાણુ છીપકી જાય એમ કે ફસલ ને નુકસાન નહીં કરે તો ઘણી ઉપયોગીતા નહીં તો આ તમે જે આ પેલા ડબ્બા લગાડ્યા આના ખેતરમાં કે ધોળે બી લગાડ્યા મેં અચ્છા પેલા ધોળે બી લગાડ્યા તો આને માટે ગ્રીસ લગાડી તે કીટાણુ તમારા સોટી થયો લાગ્યો તમને અચ્છી થઈ ગયા હા ફસલ બઢિયા થાય અને કીટાણુ મરી જાય એમ કે હા હા તો આંતરથી તમારા ઘણો ફાયદો થાય અને મતલબ આપણી પેદાવાર બઢિયા થાય અચ્છા તો તમારે તો બઢિયા આવક થઈ રહી તો આ શ્રીવિધિ તમે કારણ ના કરો આંધ્રપ્રદેશ વાળો ભાઈ વતાવડી તારનાનો કરો તો તમને લાગ્યો બઢિયા ફાયદો થઈ ગયો હા તો આ ચાલો ભાઈ અમે બી અમારે કિસાનંદ જઈને વતાડેંગે કે આ ધોળાની પીળે
દીબન લબાડા થઈ ગયું હોય કે આજે કીટી સિક્કી જેને મસલે છોટી જઈએ તો આપણી પેદાવાર બઢિયા થાય તો અમે બી લગાવાડેંગા આગળ કામ કરાવાડેંગા તો ઘણી તાજી વાત બતાડી મીરાભાઈ તમે તો તમારા સમૂહમાં બીજી મહિલા બી લગાડે આ સબ લગાડી તો આ તમારી શ્રીવિધિ આ સબ કરી રહી આ ઘણી કરી તો આ સબ શ્રીવિધિ કરી લી ચલો બઢિયા વાત તો તમારે સ્વર ભણાવી દઈએ ચલો ભણાવો ભાઈ શ્રીવિધિ થકી તમારે ઘણો ફાયદો થઈ રહ્યો ઘણી તાજી વાત સન ભાઈઓ છે ગુરુ આપણે ખેતી મેં કીટાણુ આવી લે હે વહીં ફસલને નુકસાન કરે હે એને હારું આપણે પીળો ને ધોળો ડિબ્બો લગાડવા હે એને માટે ગ્રીસ લગાડીને પછી ખેતરમાં લગાડ દો કે એને થકી ફાયદો એ થાય કે આપણે આની ફસલમાં જે કીડા લાગે જે નુકસાન થાય એ કીટાણુ આવીને એના ડબ્બો માટે સોટી જાય ને એ આપણે ફસલને નુકસાન નહીં કરે એ આના ધોળો ડિબ્બાને લગાડવાને પીળા ડબ્બાને લગાડવાથી આપણો ફાયદો છે પીળો ને ધોળો ડબ્બો આપણે હોસ્પિટલમાં લોકોને બીમાર થાય તે બોતલ સડાવે એને આપણે આરામથી મફતમાં મળી જાય અહીંયા થકી લાવીને બજારમાં પીળા રંગની કલરની ડબ્બી લઈ આવી પછી એક જે બોતલ રહે એના માટે પીળો કલર કરી દેવો અને બીજાને એમાં સરાવવા દેવું પછી એની ઉપર આપણે ગ્રીસ જે બજાર થકી લાવી લા એને માટે સોપડી દેવું ગ્રીસ સોપડીને પછી એના ડાબાને ખેતરમાં એક ધોળો ડબ્બો લગાડવું એક પીળો લગાડવું એક ધોળો લગાડવો એક પીળો લગાડવું એમ કરીને હેતાય ખેતરમાં 20-20 ફીટની ગેપમાં એ ડબ્બો લગાડ એટલે આપણે ખેતરમાં જે આ મસર ટાઈપ જે બીમારી આવે એ બીમારી એના ખેતરમાં નહીં આવે ને બીમારી આવે બી સહી તો એ કીટાણુ એના ગ્રીસ થકી એના ડબ્બામાં સોટી જાય ને મારી સબ કિસાન ભાઈ એ થકી વિનંતી હે કે આપણે આની ખેતી હારું હેતા ઇલાકામાં ધોળો ને પીળો ડિબ્બો લગાડી ને આની કીટા બીમારી થકી છુટકારો પાઈ ને આપણે ખેતીમાં પેદાવાર બઢાવી ને આપણી આર્થિક સ્થિતિ મજબૂત કરવાનો સબને જય ગયું.